નમસ્કાર બાળ મિત્રો આપણે આજે પાઠ નંબર છ નર્મદા મહ્યા વિશે આપણે થોડું સમજીશું આ પ્રવાસ વર્ણનમાં લેખકે લોકમાતા નર્મદાનો સરળ ભાષામાં સરસ રીતે પરિચય કરાવ્યો છે અને તેમના જે લેખક છે રમણ સોની એમના વિશે થોડી આપણે માહિતી લઈ લઈએ રમણલાલ સોનીનું પૂરું નામ જે છે એ સોની રમણ કાંતિલાલ પૂરું નામ છે તેઓ વિવેચક સંપાદક તરીકે એમની જે પ્રસિદ્ધિ થઈ જન્મ ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં થયો પ્રાથમિક માધ્યમિક શિક્ષણ તેમણે ચિત્રોડામાં લીધું ઓગણીસો ત્રેસઠમાં એમણે એસએસસી પાસ થયા અને અમદાવાદની એલડી કોલેજમાંથી તેમણે બી એનો અભ્યાસ પૂર્ણ કર્યો પેટલાદની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અધ્યાપક તરીકે તેમણે કામગીરી કરી અને ઓગણીસો એકોતેરથી ઈડરની આર્ટ્સ કોમર્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ તરીકે તેમણે સેવા પૂર્ણ કરી તે દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યકોષ વિભાગમાં તેમણે સંપાદક તરીકે તેમણે કામ કર્યું તેમનો જે ગુજરાતી ભાષા વિશે એમનું જે સંનિષ્ઠ અભ્યાસશીલતા અને સૂક્ષ્મ સંવેદન પટતાનો પરિચય આપણને અહીં મળે છે તેમણે અનેક રચનાઓ કરી તેમણે ગુજરાતી વ્યાકરણ વિચાર જે છે એ પુસ્તક પણ તેમણે પ્રગટ કર્યું તો અહીં તેમણે નર્મદા વિશેના જે માહિતી છે એ માહિતી આપણને સંપૂર્ણ રીતે પૂરી પાડે છે નર્મદા મયા ખરા અર્થમાં જોવા જઈએ તો ગુજરાતની લોકમાતા છે તે જીવાદોરી પણ કહી શકાય આ વાત લેખકે આપણને પોતે પ્રવાસ માણતા હોય તેવી રસાળ શૈલીમાં આપણને કરી છે હવે જોઈએ આગળ નર્મદા વિશે આપણે થોડું સમજી લઈએ નર્મદા નદીને તો આપણે સો જાણતા જ હશું પણ એમના વિશેની જે થોડી માહિતી છે એ આપણે વિસ્તૃત પ્રમાણમાં આપણે જોઈએ તો ચાલો બાળકો આપણે નર્મદા મૈયા વિશે પ્રવાસ કરતાં કરતાં આપણે એમને સમજીએ ચાલો ત્યારે આજે એક નવી જાતનો જ પ્રવાસ આપણે કરીએ મુસાફરી કેટલી લાંબી છે ખબર છે એક હજાર ત્રણસો બાર કિલોમીટર જેટલી એની મુસાફરી છે મુસાફરી એટલે બાળકો કે પ્રવાસ યાત્રા તમને થશે અરે કેટલી લાંબી ક્યારે પૂર પૂરી થાય ને કેવી કેવા થાકી જવાય અહીંયા આપણને ઉદ્ગાર ચિહ્ન એટલે કે આશ્ચર્ય અનુભવાય છે કે આટલી બધી લાંબી યાત્રા પણ બાળકો આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું પંખીની પાંખે એટલે કે બાળકો પ્રવાસ કરતાં કરતાં જેમ આકાશમાં પંખી પોતાના થી આકા આકાશને વિહાર કરે છે અને નદીઓમાં પાણીનું જે વહેણ છે એ વહેણ સમુદ્રને મળવા માટે કેટલું તડપે છે એવી રીતે અહીં એક મુહાવરો એટલે કે કહેવત તરીકે કહેવત તરીકે અને મુહાવરા તરીકે પણ એનો આપણે ઉપયોગ કરીશું નહીં થાક લાગે નહીં ખોટો સમય જાય એને મજા એટલી જ આવશે મનને તૈયાર રાખજો આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ ગુજરાતની પર્વ બાજુએ પર્વ એટલે કે ઉત્સાહ ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ આપણે જઈશું મધ્યપ્રદેશમાં છેક પૂર્વ સુધી ત્યાં મેંકલ નામનો પર્વત છે એની તળેટીમાં એક વિશાળ સરોવર છે એ સરોવરનું નામ છે બાળકો અમરકંટક તો બાળકો નર્મદા નદી જે છે એ નર્મદા નદી અમરકં મહેકલ નામના પર્વતમાં પર્વત છે એની તળેટીમાં આવેલું અમરકંટક નામનો જે સરોવર છે એ સરોવરમાંથી એનો ઉદ્ભવ થાય છે એ વિશાળ છે એ ઘણું મોટું છે તો અહીં આ જે સરોવર છે એ સરોવરમાંથી નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન આપણે કહી શકીએ છીએ તો બાળ મિત્રો અહીં લેખક સમજાવવા માગે છે કે પંખીની પાંખે એટલે કે પંખી જેમ આકાશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને જાય છે અને પાણીનો જે પ્રવાહ છે એ પ્રવાહ કેમ એનો વહેણ ધસમસત હોય તો એ એવા પ્રવાહમાં નહીં થાક લાગે કે નહીં સમયનો પણ વ્યય થાય એ આપણે જોવો જોઈએ અને એ જ સમયમાં આપણને કેટલી મજા આવે છે એ આપણે જોવાનું રહ્યું તો બાળ મિત્રો હવે આગળના વિડીયોમાં આપણે જોઈએ કે નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે અને પછી એ ક્યાં ક્યાં થઈને જાય છે એનો વિસ્તૃત પ્રમાણમાં આપણે સમજીશું